હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે પણ બધા મજામાં હશો. તો બધાને બાપા સીતારામ ને જય માં મેલડી. તો અમે અત્યારે નવો બ્લોક લઈને આવી ગયા છીએ. તો અમે જઈએ છીએ અત્યારે ક્યાં? આલી ક્યાં જઈએ છીએ? સ્ટુડિયોમાં, શ્રી રામ રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગર, કે જ્યાં એક નવી ઇવેન્ટ થવાની છે કે તે હું પણ બનીશ કલાકાર, કે જ્યાં બધાનો જે કલાકારો હોય છે, નવા કલાકારો, એની માટે સુવર્ણ તક મળવાની છે, કે જ્યાં ઓડિશન થવાનું છે, કે નાના હોય કે મોટા. આમ તો ખાસ નાના કલાકારો જ માટે છે કે જે બહાર નથી આવી શકતા, કે કોઈ કારણોસર બહાર નથી આવી શકતા. અત્યારે તો બધાના કારણ તો હોય કે જાજા ભાગે પૈસાનું જ હોય છે, કે આપણે ઇન્વેસ્ટ નથી કરી શકતા. તો એની માટે આ સુવર્ણ તક છે કે ત્યાં આવી મસ્ત મજાની ઇવેન્ટ થવાની છે, કે જ્યાં આવવાના છે ગોવિંદ ગઢવી, કે જેણે સુરાપુરા દાદાના અમૂલ્ય ગીત ગાયેલા છે, કે તમને સાંભળવાય ગમે અને તમે ઘણી વખત પણ સાંભળ્યા હશે. તો આપણે ચાલો તો ત્યાંની મુલાકાત લઈએ. જો આ અત્યારે તૈયાર થાય છે તો કારુને તૈયાર થાય છું, કારુનો કહું છું. હા લાજ, આપણે સાડા દસે જવાનું હતું, તોય પણ હજી એનું તૈયાર થવાનું તો ઘડતું જ નથી. હવે હાલ ને હની મને તૈયાર થવું, કાંઈ ખાસ બોલ તો સંભળાય. હા જો છોકરીનું હોય જ એ, એવું તો હોય જ છે તેને. સારું મિત્રો, તો તમારા અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને આ વિડીયો ખાસ જોજો, તમારી માટે જ છે, મજા આવશે. થેન્ક યુ. જુઓ મિત્રો, હવે આ તૈયાર થઈ ગઈ છે, તો હવે અમે નીકળીએ. હવે સીધા સ્ટુડિયોએ જઈને તમને દેખાડશું ક્યાં આવ્યું છે, કઈ જગ્યાએ અને કઈ રીતનો સ્ટુડિયો છે. તો સારું, તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે પહોંચી ગયા છે શ્રી રામ ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, કે અત્યારે પછી હમણાં આવ્યા જ છીએ, એટલે અત્યારે અમે પોકી ગયાનો વિડીયો બનાવી નાખીએ છીએ. અને આ તમારે આનું એડ્રેસ જાણવું હોય તો જોઈ શકો છો કે આ પાછળની સાઈડ છે એ બોતળા તરફથી આવતો રસ્તો છે, અને આ બેંક કોલોની વિસ્તાર કહેવાય, અને આ બાજુ છે બેંક કોલોની રોડ કહેવાય. એટલે તમે આ મુલાકાત લો, મજા આવશે. અને તમે આ જે પાટણ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. આ રીતનો સ્ટુડિયો છે. જો અત્યારે ભદ્રેશભાઈ કામ કરી જ રહ્યા છે. કેમ છો ભદ્રેશભાઈ? મજામાં. તમે? બસ, અમે પણ મજામાં. તો અહીંયા એક ઇવેન્ટ થવાની છે ને, આ રીતનો જો સ્ટુડિયોનું છે લોકેશન. હેલો મિત્રો, કેમ છો? જો અત્યારે અમે અત્યારે શ્રીરામ સ્ટુડિયોમાં આવી ગયા છે. હવે શ્રીરામ સ્ટુડિયો ભાવનગરમાં નવી ઇવેન્ટ લાવી રહ્યા છે, તો એ ઇવેન્ટ કઈ રીતની છે, શું છે, તે આપણે ભાર્ગવભાઈને મળી લઈએ અને એને પૂછીએ. ભાર્ગવભાઈ આવી ગયા છે, કે એમાં શું નવીન છે, કે આપણે જે કલાકારો નવા છે, કે જે નાના કલાકારો છે, મૂળ તો એની માટેની જ છે ઇવેન્ટ, કે જે આગળ આવવાના છે, ઉભરવાના છે, પણ કોકને કોક કારણ, મેં તમને કીધું એમ, કોકને કોક કારણને કારણે એ આગળ નથી આવ્યા, કે જે અત્યારે આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે, કે જે નથી આવી શકતા આગળ, એની માટેની છે ઇવેન્ટ. તો આપણે ભાર્ગવભાઈની મુલાકાત લઈશું. આ જે આ છે એ આપણે ઓડિયો રેકોર્ડિંગનું મેનેજમેન્ટ કરે છે. તમારું નામ શું છે? ભદ્રેશ મકવાણા. અને આ સિંગર છે, જે ટીમ મેમ્બર છે, તમારું નામ? દેવરાજભાઈ ગલથરિયા. તો આપણે ચાલો સમય ખોટી કર્યા વિના આપણે એમાં કઈ રીતનું માર્ગો મંડિયા પહેલા તમને જણાવતા ખૂબ આનંદ થાય છે, કે મિસ્ટર ગોવિંદ મકવાણા બ્લોગ ચેનલ વાળાનો ખૂબ ખૂબ આભાર કે આ એક માહિતી પહોંચાડે છે આપને સુધી. મિત્રો, એ તમારી ઇવેન્ટ ટીમ છે જેનું નામ છે શ્રીરામ ઇવેન્ટ ગ્રુપ, અમે ભાવનગરમાં સરસ મજાનું પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છીએ. બધા જ કલાકારોને ધ્યાનમાં લઈને, કોઈ પણ એવો કલાકાર હોય કે જે છુપાયેલો છે, પણ એને આપણે બહાર લાવવા માટે એક ઓડિશન લઈએ છીએ. ઓડિશનનું નામ છે હું પણ બનીશ કલાકાર.
એક કલાકાર બનવા માટે એને સ્ટેજ ન મળતું હોય એના માટે એક નોર્મલ ફી રાખી છે 800 રૂપિયા. એમાં આપણા જજ આવી રહ્યા છે ગોવિંદભાઈ ગઢવી અને અનિલ ભરવાડ, હું પોતે આવી રહ્યો છું, અને કુશાલ રાઠોડ કરીને સિંગર છે એ પણ આવી રહ્યા છે. તો તમે બધા આની અંદર ઇવેન્ટમાં જોડાઓ અને ઇવેન્ટમાં ભાગ લો અને તમારું કલાકાર બનવાનું સપનું પૂરું કરો. અને તમારી પાસે ટેલેન્ટ છે એ આપણા જજ નક્કી કરશે કે આ કોની પાસે કયું ટેલેન્ટ છે. તો એક આવી ઇવેન્ટમાં મારી ગણતરીએ તમારે ભાગ લેવો જોઈએ અને તમારી અંદર જે કલાકારની કલા છુપાયેલી છે એ કલાને તમે બહાર લાવો. અને ગોવિંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ ક્યાંથી પણ આ એક બ્લોગ બનાવવા આવ્યા છે, આવું સારું કામ કરે છે. તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને ત્યાં સુધી આ બ્લોગને એટલો શેર કરો કે કોઈ પણ નાનો કલાકાર હોય એક આવી એક નાની એવી નોર્મલ ફીમાં મોટું એવું ભાગ લઈ શકે અને એક સારા એવા મોટા કલાકારોને મળી પણ શકીશ કલાકાર. આ એક એવું ટાઇટલ છે કે તમે સમજી ગયા છો કે ભાઈ હવે કલાકાર બનવાનું સપનું પૂરું થશે આપણું. આ એક ઇવેન્ટ એવી છે કે કોઈ નાના ઘરનો છોકરો હોય એને એક કલાકાર બનવાનું સપનું હોય પણ એને એક સ્ટેજ ન મળતું હોય, તો એના માટે અમે એક આ ઓડિશન પ્લેટફોર્મ ઊભું કરીએ છીએ. અને ઓડિશન પ્લેટફોર્મમાં આપણે ગોવિંદભાઈ ગઢવી છે, અનિલભાઈ ભરવાડ છે, આ બંને જજમેન્ટમાં આવવાના છે અને મુખ્ય મહેમાનો પણ ઘણા આવશે આ ઓડિશનની અંદર. તો તમે પણ આ ઓડિશનની અંદર ભાગ લો. આ ઓડિશનની ફી આપણે સાવ નોર્મલ રાખી છે 800 રૂપિયા અને આ ઓડિશનમાં 1 થી 3 નંબર જે જજ દ્વારા દેવામાં આવશે એ ત્રણ નંબરના લોકોને આપણે એક વર્ષ માટે ફિક્સ કરાર ઉપર લેશું. ઓડિયો વિડીયો અમે બંને રેકોર્ડિંગ ફ્રીમાં કરી આપશું અને 1 થી 15 નંબર જે યુટ્યુબમાં અમે આ સોંગ જે ગાવશો આવીને ઓડિશનમાં અમે મૂકશું. 15 દિવસની અંદર અમે જોઈશું તમારા વ્યૂઝ કેવા સારા છે, કોમેન્ટ કેવી સારી છે. આ બધી વસ્તુ આપણે ભેગી કરીને આપણે 15 લોકોને એક એવોર્ડ આપશું અને સર્ટિફિકેટ તો તમામે તમામ ઓડિશનમાં ભાગ લેનાર કલાકારને અમે આપશું. તો મિત્રો, તો આ રીતની જે ઇવેન્ટ છે એ ભાવનગરમાં પહેલી વાર છે કે જે નાના કલાકારોને આગળ લાવવા માટે, તો આ એક આમ ખુશીનો અવસર કહેવાય ભાવનગરવાસીઓ માટે અને આજુબાજુના ગામડાઓ માટે કે જે આગળ નથી જઈ શકતા એની માટે આ બેસ્ટમાંથી બેસ્ટ પ્લેટફોર્મ કહેવાય છે. તો આપણે એક આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા સિંગર જે અત્યારે આપણે જ્યારે હાજર છે તો આપણે એની મુલાકાત લઈએ કે એ શું, એને શું અંદરની ફિલિંગ થાય છે. ચાલો તો લઈએ. ચાલો મિત્રો, કેમ છો? મજામાં આવશો, મજામાં જ આવશો. મારું નામ છે દેવરાજભાઈ ગલથરિયા, હું એક સિંગર છું અને આમાં એક હું ભાગ લેવા માંગુ છું અને આપણે સૌ મળીને સાથે એક ભાગ લઈએ અને એક શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આપણે બધા સાથે હળી મળીને કામ કરીએ. આપણે કોઈ પણ ખૂણામાંથી આવો, આપણે એક પણ ભાગ લઈએ. મિત્રો, જો એ સિંગરભાઈએ કીધું એ પ્રમાણે કે એ પણ ઉત્સુક છે કેમ કે આપણા ઘર આંગણે જ આ થવાનું છે, તો આપણે બધા પણ મિત્રો ભેગા મળીને પણ ભાગ લેજો કેમ કે આપણે નાના છીએ પણ આપણે સમજવાનું નાના નથી. કેમ કે આપણે યારે છે શ્રીરામ ગ્રુપ વાળા કે જે આપણને એક મસ્ત મજાનું પ્લેટફોર્મ આપવાના છે કે જે આપણને આગળ આવવાનું તક આપે. તો પ્લીઝ, અહીંયા ભાવનગરવાસીઓ છો કે આજુબાજુના ગામડાવાળા છો, તો પ્લીઝ આમાં તમે ભાગ લો અને તમે આનો એક લુક ઉઠાવો. થેન્ક યુ. તો તમારો અમારા બ્લોગ જોવા બદલ અને આપણે એક બીજા એક જે આગળ આવવાના છે સિંગર એની પણ મુલાકાત લઈએ કે ભાગ લેશે કે નહીં નથી ખબર. અમારી કોમેડી ચેનલ છે એટલે થોડુંક અમથું કોમેડી કરી નાખીએ. તમને કેવું લાગે છે? મને પણ સારું લાગે. ભાવનગરમાં પહેલી વખત ઇવેન્ટ થવાનો છે એટલે જોવાની મજા. શ્રીરામ, હું છું કૃષાલ રાઠોડ સિંગર, હું પણ આ ઇવેન્ટમાં આવી રહ્યો છું જેથી તમે પણ આવો. મિત્રો, કેવી મજા જ આવે ને? તો હજી તમે ભાગ લેશો તો ત્યાં ઓર મજા આવશે કેમ કે ત્યાં આવવાના છે કલાકાર ગોવિંદભાઈ ગઢવી, એટલે તમને ત્યાં ઓર મજા આવશે કે જે તેની સાથે મુલાકાત લેશો, તમે એને જોશો તો તમને અંદરથી ઇન્સ્પિરેશન જાગશે કે કઈ રીતે ગાવું, કઈ રીતે હોય છે, મ્યુઝિક કેમ હોય છે, સંગીત કેમ હોય છે. અને મિત્રોને જો અમે હવે જઈએ છીએ કેમ કે ઇન્ટરવ્યૂ થઈ ગયું પૂરું, તો હવે આપણે ઠેઠ ઇવેન્ટમાં જ મળશું. કેવી મજા આવે છે એ બધા આપણે નિહાળશું. તો થેન્ક યુ, બાય બાય. અમારો વ્લોગ જોવા બદલ, અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો કે આવવાના છો કે નહીં. સારું, બાય બાય.